જેમાં પ્રાથમિક સારા અંબાવ જે પૂર્ણ રીતે સરકારી સારા છે આ સારા ધોરણ એકથી આઠ ધોરણની છે અને આ શાળામાં કુલ સડસઠ જેટલા અલગ અલગ આજુબાજુના ગામોના બાળકો પોતાના ઉજ્જવર ભવિષ્ય માટે અભ્યાસ કરવા માટે આવે છે આ ચોસઠ વર્ષ જૂની સારા વિલાયતી નરિયાવાળી છે જેમાં અનેક મોટી તિરાડો પડી ગઈ છે જે આજે ખખરદજ અને જર્જરિત હાલતમાં છે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આવવાથી આ શાળાના દરેક ઓરડામાં વરસાદનું પાણી ટપકે છે આવા સમયમાં સારાના ઓરડામાં બેસીને ભળવો ખૂબ જ મુશ્કેલીદાયક બન્યું છે ઉપરાંત શારાની પીવાના પાણીની ટાંકી પણ જર્જરિત હાલતમાં હોવાથી બાળકોને પીવાના પાણીના પણ ફાંફા પડે છે આ શારાના નવીનીકરણ બદલ અનેકવાર સત્તાધીશ અને લાગતા વર્ગતા તમામ અધિકારી પદ અધિકારી તમામને લેખિત તથા ફોટા પાડીને સારાનું બિલ્ડિંગ નવી બનાવવા માટે અરજીઓ આપવામાં આવી છે પરંતુ અનેક પ્રયાસો પછી પણ પ્રશાસન દ્વારા ફક્ત સારા પાડવા માટેની પરવાનગી મળેલ છે પરંતુ આજ દિન સુધી નવી શાળા પાસ કરવામાં આવી નથી ફક્ત ત્રણ ઓરડા પાસ થયા છે એવી બિનસત્તાવાર માહિતી મળેલ છે તો આ ત્રણ ઓરડા ક્યાં બનાવવા અને બાકીના બિસ્માર ખંડેર જેવા ઓરડાનું શું કરવું તે એક ગંભીર પ્રશ્ન છે તથા છેલ્લા બે વર્ષથી શાળામાં ગણિત અને વિજ્ઞાન વિશેના શિક્ષક પણ નથી જેને કરીને બાળકોના ભવિષ્ય સાથે છેતરપિંડી થઈ રહી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જેથી સારા આધુનિક સુવિધાઓથી સુસજ્જ અને પૂરતા પ્રમાણમાં ઓરડા તેમજ પીવાના પાણીની ટાંકી સાથેની સારા બનાવી આપવા અને શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માંગ કરવામાં આવી છે અને આગામી દસ દિવસમાં લેખિતમાં કોઈ બાંહેધારી આપવામાં નહીં આવે તો સારાને તારાબંધી કરી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે રાકેશ મકવાણા ટીવી ખેડા